ખાંભાના નાનીધારીમાં ખેતમજૂરને ફાડી ખાધા બાદ વન વિભાગે 22 કલાકે માનવ પક્ષી સિંહણને પાંજરે પૂર્યા હતા. ખાંભાના નાનીધારીમાં ખેતમજૂરને ફાડી ખાધા બાદ વન વિભાગે 22 કલાકે માનવ પક્ષી સિંહણને પાંજરે પૂર્યા હતા. ગત શનિવારે સાંજે પરપ્રાંતીય ખેતમજૂર પોતાના વાડી વિસ્તારમાંથી કેડી જેવા રસ્તા પરથી ઘરે જઈ રહ્યો હતો. તે દરમિયાન નજીક આશરે 10 ફૂટ દૂર વાડી વિસ્તાર સિંહણ હતા. પરપ્રાંતીય મજૂરને ખબર પણ ન હતી કે અહીં સિંહણ છે. અચાનક સિંહ આવી જતા ભાગવાનો સમય પણ આ મજૂરને ન મળ્યો. ત્યારબાદ સ્થાનિક વનકર્મીઓને સમાચાર મળ્યા અને ત્યારબાદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા ધારીગીર પૂર્વના DCF રાજદીપસિંહ ઝાલાને જાણ કરવામાં આવતા ઘટનાની પ્રથમ 3 રેન્જના અધિકારીઓ કર્મચારીઓએ બનાવ સ્થળે પહોંચાડી સિંહણના લોકેશન મેળવવા કાર્યવાહી શરૂ કરાઈ હતી. સિંહોને રેસ્ક્યુ કરવા માટે મેગા ઓપરેશન રાત્રે 8 વાગે શરૂ કર્યું હતું, જેમાં મધરાત્રે 2 થી 4ના ગાળામાં પ્રથમ સિંહને બેભાન કરી પાંજરે પૂરી દીધો. ત્યારબાદ બીજા દિવસે ઓપરેશન ચાલ્યું અને રવિવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે એ જ વિસ્તારમાં મોટા રિંગ પાંજરા ગોઠવીને સિંહણને પાંજરે પૂરી દીધી. રેસ્ક્યુ ઓપરેશનમાં વન વિભાગના 30 કર્મચારીઓ જોડાયા હતા. આ ઘટનામાં નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યા હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે. જ્યારે સિંહ છંછેડાયો હોય અથવા ચોક્કસ કારણ વગર ભાગ્યે જ ઘટના સામે આવતી હોય તેવી વાત છે. અચાનક કેમાં હુમલો થયો તે દિશામાં તપાસ ચાલી રહી છે અને વન વિભાગના નિવૃત્ત સિનિયર અધિકારીઓ પણ માની રહ્યા છે. સામાન્ય રીતે કોઈ કારણો વગર સિંહ હુમલાનો પ્રયાસ કરતો નથી. આ ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા હતા.